આજે જ તાજેતરમાં જે જોવા મળ્યું એ કે પબજી ગેમ રમવાની ના પાડતા આપઘાતનો બનાવ એ જોવા મળ્યો. ખૂબ જ દુઃખની વાત ગણાય કે એક ગેમના કારણે વ્યક્તિએ પોતાનું જીવન પણ ટૂંકાવી શકતા હોય છે. ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર, આ વિશે જાણવું એ દરેક બાળકો, યુવાનો અને માતા પિતાએ ખૂબ જરૂરી છે. કે વ્યક્તિને જ્યારે કોઈ એક બાબતની લત લાગી જતી હોય છે ત્યારે લત અથવા તો એ વ્યસન એ નથી છોડી શકતા અને જેના કારણે વ્યક્તિ એ ઘણી બધી વખત આપઘાત કરવા તરફ પ્રેરાય છે. કોઈ પણ દારૂના કે ડ્રગ્સના વ્યસન જે છે તો આપણને સીધા દેખાઈ આવે છે, પણ જે આ મોબાઈલનું વ્યસન છે અથવા તો જેને આપણે ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડર એનું જે વ્યસન છે એ વ્યસન આપણને નરી આંખે નથી દેખાતું અને જેના કારણે આપણે ઘણી બધી વખત એનો ઉપચાર પણ નથી કરાવતા હોતા. તો જ્યારે પણ આવા બાળકો કે આવા યુવાનો આપણી નજરે ચડે છે તો એને સમજાવવા જરૂરી છે. સાથે સાથે બાળકોને યુવાનોએ પણ ખૂબ સમજવું જરૂરી કે ગેમના અલગ અલગ સ્ટેપ્સ એ પૂરા થાય કે ન થાય એ તો ગૌણ વાત છે, પણ જિંદગીના સ્ટેપ્સ જે આવે છે સ્ટેપ્સને સ્વીકારવા અને જિંદગીનું મહત્વ સમજવું એ ખૂબ જરૂરી છે. એક ગેમની ના પાડવાથી આપણે જો આપણા જીવનથી નાસીપાસ થઈ જઈએ અથવા તો આપણા જીવનને ટૂંકાવી નાખીએ તો એ બહુ દુઃખની વાત કહેવાય. તો ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડરની અંદર પણ વ્યક્તિને આવા જ વિચારો આવે છે કે જ્યાં સુધી પોતાના અલગ અલગ સ્ટેજીસ પૂરા નથી થતા ત્યાં સુધી વ્યક્તિને બેચેની અને બેબાકડાપણું રહે છે. વ્યક્તિનું ધ્યાન સતત એ આવા પ્રકારની ગેમની અંદર રહે છે, લોકોથી અલિપ્ત થતા જાય છે, બધાની સાથે બેઠા હોય છતાં પણ એને એકલાપણું અનુભવાય છે અને જ્યાં સુધી આવી ગેમમાં પોતે જીતે ને ત્યાં સુધી એને કોઈ પણ જગ્યાએ પોતાનું ધ્યાન નથી રહેતું. તો આવા કોઈ ચિહ્નો એ કોઈ વ્યક્તિને દેખાય છે તો તાત્કાલિક કોઈ સારા મનોચિકિત્સક કે સારા કાઉન્સેલરનો સંપર્ક કરી અને આવા ઓનલાઈન ગેમિંગ ડિસઓર્ડરની લતમાંથી લોકોને છોડાવવા એ ખૂબ જરૂરી છે. ધન્યવાદ.